હવે વાત કરીએ રખડતા ઢોર વિશે. પોરબંદર જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લાના મુખ્ય માર્ગો પર વાહનો કરતા રખડતા ઢોર વધુ જોવા મળે છે. રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા છે, જેના કારણે અનેક વખત ટ્રાફિક જામ તેમજ અકસ્માતની ઘટનાઓ બને છે અને નિર્દોષ લોકોની ઈજા પહોંચે છે. ત્યારે પોરબંદર જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં ઢોરને છૂટા મૂકવા ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, તેમજ જાહેરમાં ઘાસ વેચનારા સામે તાકીદે કાર્યવાહી કરવા તમામ નગરપાલિકાને જણાવવામાં આવ્યું છે. રખડતા ઢોરો અને એને કારણે સર્જાતો ટ્રાફિક અને એને કારણે થતા અકસ્માતો જે છે એના ઉપર આપણે અંકુશ લાવી શકીશું અને એને કારણે લોકોને પડતી મુશ્કેલીઓ પણ દૂર કરી શકીશું. આ એક એનું આપણી પાસે હતું જે કાયદાકીય પગલું છે એ લઈને તંત્ર એનો લોકોને સગવડ મળે એવો પ્રયત્ન કરેલો છે. તો બીજી તરફ રખડતા ઢોર અંગેના જાહેરનામાને લઈને જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જે મુજબ જાહેરમાં ઘાસચારો વેચનારા સામે પગલાં લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે હાલ તો રખડતા ઢોરને ડબ્બે પૂરવા કે ગૌશાળામાં લઈ જવાની કામગીરી કરવામાં આવી છે. સાથે જ સુનિશ્ચિત વિસ્તાર સિવાય કોઈ સ્થળ પર ઘાસચારો નાખવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આમ છતાં જાહેરનામાના ભંગ બદલ કોઈ દંડની જોગવાઈ હજુ સુધી નથી થઈ, જોકે આગામી સમયમાં તંત્ર કડક કાર્યવાહી કરી શકે છે. ફરતા ઢોર છે એને પકડવા માટે જાહેરનગરપાલિકા દ્વારા એક વાહન પણ એલોટ કરવામાં આવ્યું છે. આ અંગે અગાઉ આગામી સમયમાં નગરપાલિકા સાથે મળી અને એનું માઇક્રો પ્લાનિંગ કરી લેવામાં આવશે કે આ ઢોરનું વ્યવસ્થાપન કરી